મહિધરપુરા હીરા બજાર પાસેથી પસાર થતા હીરા દલાલને અચાનક ખજવાળ અને બળતરા થવા લાગતા રોડની સાઈડમાં મોપેડ ઊભી રાખી ખજવાળતા હતા તે વખતે અજાણ્યાએ તેમની નજર ચૂકવીને મોપેડની ડિક્કીમાંથી રોકડા 9.98 લાખ ચોરી કરી નાસી ગયા હતા. આ બનાવ અંગે મહિધરપુરા પોલીસે હીરા દલાલની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. મહિધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના મોટાવરાછા મીરા હોમ્સમાં રહેતા મૂળ અમરેલીના લાઠીના વતની તુષારભાઈ દીપકભાઈ નારોલા મહિધરપુરા હીરા બજારમાં હીરા દલાલનું કામ કરે છે. ગત તારીખ 29 જાન્યુઆરીના રોજ કતારગામ ખાતે હીરાનું કારખાનું ધરાવતા વિમલ લાભુભાઈ કેવડિયા નામની હીરા વેપારી પાસેથી રૂપિયા 9,98,052 ની કિંમતના 216.26 કેરેટ હીરાનો માલ ખરીદ વેચાણ માટે લીધો હતો અને બીજા દિવસે 30મીના રોજ મહિધરપુરા હીરા બજારમાં ડાયમંડ પ્લાઝામાં ઓફિસ ધરાવતા રાકેશ કોટડિયાને હીરાનો માલ વેચ્યો હતો. વેપારીએ માલના પૈસા 6 ફેબ્રુઆરીના રોજ આપવાનો વાયદો આપ્યો હોવાથી તુષારભાઈ ગત તારીખ 6 ફેબ્રુઆરીના રોજ પેમેન્ટ લેવા માટે ગયા હતા અને વેપારી પાસેથી પેમેન્ટ લઈ પૈસા પ્લાસ્ટિકની થેલીમાં રાખી તેની મોપેડની ડિક્કીમાં મૂક્યા હતા. બાદમાં તુષારભાઈ મોપેડ લઈને રૂપિયા વિમલભાઈને તેમના કતારગામ ખાતેના કારખાને આપવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન રસ્તામાં એકાએક તેમને ખજવાળ અને બળતરા થવા લાગતા તેઓએ મોપેડ રોડની સાઈડમાં ઊભી રાખી હતી. જોકે આ દરમિયાન એક અજાણ્યો ઈસમ તેમની પાસે આવી તેમને શું થાય છે પૂછ્યું હતું. તુષારભાઈને તેમની સાથે વાત કરી નજીકમાં રહેલી આલુપુરીની દુકાનેથી પાણી લાવી આપ્યું હતું, જેનાથી તેઓ મોઢું સાફ કરતા હતા. તે દરમિયાન અજાણ્યો નજર ચૂકવીને મોપેડની ડિક્કીમાંથી રોકડા 9,98,052 ની ચોરી કરી નાસી છૂટ્યો હતો. પોતાના પાસે રહેલા રૂપિયાની ચોરી થઈ હોવાથી તુષારભાઈને જાણ થતાં તેમણે મહિધરપુરા પોલીસનો સંપર્ક કર્યો હતો, ત્યારે પોલીસે તુષારભાઈની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી હતી.